વડોદરામાં ઈદના પર્વની ઉત્સાહ સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે. વડોદરાના ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આ નિમિત્તે નમાઝ અદા કરવામાં આવી હતી. શહેર ખતીબની હાજરીમાં બિરાદરો દ્વારા પવિત્ર ઈદની નમાઝ પઢવામાં આવી હતી, જે બાદ બિરાદરો એકબીજાને ઈદની શુભકામનાઓ પણ પાઠવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના 2 વર્ષ બાદ સામૂહિક નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોના કાળમાં મોતને ભેટેલા લોકો માટે શહેર ખતીબ દ્વારા ખાસ દુઆ માંગવામાં આવી હતી. આજે મુસ્લિમ સમાજનું જે ઈદ ઉલ ફિત્ર ઈદ નિમિત્તે મુસ્લિમ લોકોએ આજે ઈદગાહમાં નમાઝ પઢી અને ઘરોમાં પણ નમાઝ પઢી છે. ખાસ કરીને મહત્ત્વ એ છે કે જે આખો રમઝાન મહિનો હોય છે, મુસ્લિમ લોકો રોજો રાખી અપવાસ મૂકીને દુઆ ગુજારતા હોય છે. તો આજના જે ખુશીનો દિવસ છે, ઈદનો દિવસ, એમાં પરવરદિગાર પાસે એક જ ઉમેદ હોય છે કે જે બંદગી કરેલી છે એ કબૂલ થાય. અને આજના પર્વ જે છે એ ખાસ કરીને એક ભાઈચારાનું જે દિવસ છે, ખાસ કરીને આ અમારા ધર્મની અંદર એ જ છે કે લોકો જોડે સારો વ્યવહાર કરો, ભાઈચારો રાખો. તો આજના ઈદ નિમિત્તે અમે એ દુઆ કરીએ છીએ કે આપણા ગુજરાતની અંદર, ખાસ કરીને આપણા દેશની અંદર, આપણું દેશ પ્રગતિ કરે, આપણું ગુજરાત પ્રગતિ કરે, ખાસ કરીને વડોદરા શહેરની અંદર ભાઈચારો જળવાઈ રહે, કોમી એકલા જળવાઈ રહે, એવી અમે દુઆ ગુજારી છે. અને આજના પર્વ નિમિત્તે સમગ્ર મુસ્લિમ લોકોને ઈદની શુભેચ્છા પાડવામાં આવે છે. મેં બરોડા શહેર ખતીબ ઈદગાહ મેં 2 રકાત નમાઝ ઈદ ઉલ ફિત્રથી અદા હોઈ. બહુ વખત કરશે નમાઝ અદા નહીં કર શકે, હમ બહુ દુઃખ હૈ. સાથ સાથ મેં ઇસ બાર જો હુઈ હૈ નમાઝ ઉસકા હમ બરોડા શહેર કે ઇંતજામિયા મેનેજમેન્ટ કો સભી કો વહીવટી કેન્દ્રો કો મેં મુબારકબાદ દેતા હું. તો ઉન્હોને હમે પરમિશન લી ઓર આલા સે આલા ખિદમત કા મોકા ભી દિયા ઓર ઉન્હોને કોઓપરેટિવ રહે ઉસકા મેં શુક્રગુજાર હું. તમામ મીડિયા કા ભી ગુજાર શુક્રગુજાર હું ઓર બરોડા શહેર કે તમામ મુસલમાનો કો બરોડા શહેર કે તમામ નાગરિકો કો મેં ઈદ મુબારક. રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, વડોદરા.